विराम बाद आपनु स्वागत छे। तो हवे अन्य मुद्दा पर चर्चा करीशु के जे प्रमाणे वात करवामां आवी तो फायर सेफ्टी ना नवा नियमो लागू करवामां आव्या छे। जे खानगी हॉस्पिटलो छे अमदावादनी तेना माटे आ नवा नियमोनुं आयोजन करवामां आव्युं छे। त्यारे आमां डॉक्टरो अने एएमसी हवे आमने सामने आवी गया छे, कारण के जे प्रकारना नियमोनुं घटक करवामां आव्युं छे तेने लईने डॉक्टरो हैरान परेशान थया छे अने डॉक्टरोमां आक्रोश पण जोवा मळी रह्यो छे। જે નિયમો મૂકવામાં આવ્યા છે તેમાં એક પ્રકારનો નિયમ એવો પણ સામે આવ્યો છે કે હોસ્પિટલોમાં જે આઈસીયુ વોર્ડ હોય છે તેને ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકવામાં આવે તે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે। તો આ સાથે સાથે જે હોસ્પિટલોમાં બેડશીટ હોય છે, પડદા હોય છે, તે પણ ફાયર પ્રૂફ લગાવવામાં આવે તે પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે। એટલે આઈસીયુ જો ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવે તો ઓપીડી પણ શું ગ્રાઉન્ડ ફ્લોર પર લાવી દેવામાં આવશે તે પ્રકારના સવાલો ડોક્ટરોને થઈ રહ્યા છે અને તેના કારણે ડોક્ટરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે ડોક્ટરો અને એએમસી આમને સામે આવ્યા છે ત્યારે આજે વાત કરીશું આ ફાયર સેફ્ટીના નિયમો વિશે। તો જે પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં નવા જે ફાયર સેફ્ટીના નિયમો લાગુ કરવાની વાત સામે આવી છે અને 7 દિવસમાં આ નિયમો અંગેનું પાલન કરવા અંગેની નોટિસ આપી દેવામાં આવી છે ત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। આખરે જે આ નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમો કેટલા યોગ્ય છે અને જે પ્રમાણે કોરોનાનો સમયગાળો હતો ત્યારે ઘણા બધા હોસ્પિટલોમાં આગ લાગી અને કેટલાય લોકોના મોત થયા, ત્યારે હવે તંત્ર દ્વારા છેલ્લે શા માટે આ પ્રકારના નિર્ણય કરવામાં આવ્યા તેવા ઘણા સવાલો થઈ રહ્યા છે। ત્યારે ગેસ્ટ પેનલમાં અમારી સાથે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે અને ભાજપ નેતા ડોક્ટર કમલેશભાઈ રાજકોટ જોડાયા છે। આપ સૌનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આ માંગીશ કે જે પ્રમાણે વાત કરવામાં આવે તો કોરોનાનો કપરો સમયગાળો આપણે સૌ કોઈએ જોયો અને એ સમયગાળામાં આપણે કેટલી એવી ઘટના જોઈ કે કેટલાય હોસ્પિટલોમાં આગ લાગી, જે આઈસીયુ વોર્ડ હતા તેમાં પણ આગ લાગી અને કેટલાય લોકોના મોત થયા, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે તંત્ર દ્વારા ત્યારે કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો અને અત્યારે આ પ્રકારના નવા નિયમોનું ઘડતર કરવામાં આવ્યું છે, તો શા માટે હવે તંત્ર જાગ્યું છે આટલું મોડું? અનુભવમાંથી પદાર્થ પાટલ ભલે મોડો પણ લીધો ખરો, અને ફાયર સેફ્ટી અને બીયુ બિલ્ડિંગ યુઝ પરમિશન આ બે નિયમો કડક બનાવવાની વાત છે। હાઈકોર્ટમાં આ અંગે કેસ ચાલતો હતો અને હાઈકોર્ટે કહ્યું કે જે બિલ્ડિંગને બીયુ પરમિશન મળેલી હોય ત્યાં હોસ્પિટલ હોવી જોઈએ, અને બીજો નિયમ એવો કર્યો કે ફાયર સેફ્ટી ફરજિયાત હોવું જોઈએ અને એના જે સાધનો છે એ ચાલતા હોવા જોઈએ, એનું નિયમ પ્રમાણે એનઓસી લીધેલું હોવું જોઈએ। એનઓસી સમય સમય આત્રે દર વર્ષે રિન્યૂ કરાવવું પડતું હોય છે। હવે આ જે નક્કી કરેલા નિયમો હતા એની સામે જે ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો છે એ લોકોનો વિરોધ હતો। એમણે એક દિવસ કે બે દિવસ કામ પણ બંધ રાખ્યું હતું, સરકારમાં એમણે રજૂઆત પણ કરી છે, સરકારે એ અંગે સહાનુભૂતિથી વિચારવાની ખાતરી પણ આપી હતી, પરંતુ જ્યારે હાઈકોર્ટે આદેશ આપેલો છે ત્યારે એ લોકો માટે કેટલીક બાબતોની મર્યાદા આવી જાય છે। હવે જે ફાયર સેફ્ટી ફરજિયાત હતી એ તો મોટાભાગે હવે હોસ્પિટલોએ નાખી દીધી છે। બીયુ પરમિશનનો પ્રશ્ન છે ને એ થોડો ગૂંચવાડાવાળો છે, કારણ કે જે જૂના બિલ્ડિંગો છે એની પાસે બીયુ પરમિશન નથી, કારણ કે બીયુ પરમિશનનો કાયદો આવ્યો એ પછી ઘણા સમય સુધી લોકો એ તરફ ધ્યાન નહોતા આપતા, બે ધ્યાન રહેતા હતા અને બીયુ પરમિશન લેતા નહોતા। એટલે ઘણી બધી ઇમારતો એવું છે કે જેની પાસે બીયુ પરમિશન નથી અને ત્યાં હોસ્પિટલો ચાલે છે। એટલે હવે જો ફાયર સેફ્ટી જોઈએ તો ફાયર સેફ્ટી પાછી બીયુ પરમિશન માગે, જ્યારે ફાયર સેફ્ટીનું હું એનઓસી લેવા જઉં ત્યારે ત્યાંનો અધિકારી છે એમ કહે છે કે ભાઈ તમારી ઇમારતનું બીયુ લઈને આવો। એટલે આખો પ્રશ્ન એક ગૂંચવાડાવાળો ઊભો થયો છે। હવે આ ગૂંચવાડો ચાલુ જ હતો, આ અસંતોષ ચાલુ જ હતો, ત્યાં ફાયર બ્રિગેડે બીજા નિયમો વધાર્યા કે ભાઈ તમારો ઇલેક્ટ્રિકનો પોઈન્ટ છે, તમારો એસીનો પોઈન્ટ છે, તમે ત્યાં જ્યાં જે જે મશીનો વાપરો છો ઇલેક્ટ્રિક સાથે જોડાયેલા એ તમામના પોઈન્ટ છે, આ બધું તમારે દર 3 મહિને કે એ રીતે એને સર્વિસ કરાવવાનું રહેશે, તમારે આઈસીયુ બેડવાળી જો હોસ્પિટલ હોય તો એ ભોંયતળીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કરવાનું રહેશે, અને તમારા જે પડદા છે, બેડશીટ છે, ઓશિકાના કવર છે એ બધા ફાયર પ્રૂફ હોવા જોઈએ। એટલે આ જે નિયમોમાં જે વધારો થયો એનાથી ડૉક્ટરનો અસંતોષ છે એમાં ઉમેરો થયો છે
કે હજુ તો પહેલા બે પ્રશ્નો જે મોટા પ્રશ્નો છે બીયુ અને ફાયર સેફ્ટીના એ હજી પત્યા નથી, તો આ બીજા નિયમો એમાં ઉમેરાયા. એટલે ડૉક્ટર એસોસિએશને એમ કહ્યું છે કે આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે શક્ય નથી, વ્યવહારુ નથી. ઇલેક્ટ્રિકનો પોઈન્ટ સર્વિસ કરવા, એટલે ઇલેક્ટ્રિકનો પોઈન્ટ કયો એ હજુ ડૉક્ટરે કહે છે અમને જ ખબર નથી પડતી ને સર્વિસ કઈ રીતે કરવાનો હોય. એટલે ઘણા બધા પ્રશ્નો આમાંથી ઊભા થયા છે અને કેટલીક હોસ્પિટલો તો બંધ કરવાની નોબત આવશે ત્યાં સુધી આખો સવાલ ગંભીર બની ગયો છે. દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે મોટાભાગની હોસ્પિટલોને નોટિસો ફટકારી છે અને દિવસ 7માં આ અંગે ખુલાસા કરવા અને આટલી આટલી સુવિધાઓ ઊભી કરવી એ અંગેની નોટિસો આપી દીધી છે અને એને કારણે ઉકળાટ છે વધ્યો છે. જે આપણી પાસે કોંગ્રેસ નેતા નિદતભાઈ બારોટ પણ જોડાઈ ગયા છે. નિદતભાઈ, આપનું પણ મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. કમલેશભાઈ, આપની પાસે આ માંગીએ છીએ કે જે પ્રમાણે ફાયર સેફ્ટીના જે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, આપ તો એક ડોક્ટર પણ છો, ત્યારે આ જે નવા નિયમોનું ઘડતર કરવામાં આવ્યું છે તે પ્રેક્ટિકલ રીતે કેટલા યોગ્ય છે, શું લાગી રહ્યું છે? ચોક્કસ હું એવું માનું છું કે પ્રેક્ટિકલી જે પણ ફાયરના નિયમો અત્યારે બનાવ્યા છે હોસ્પિટલ માટે કે હોસ્પિટલ સિવાય બીજી કોઈ બિલ્ડિંગ માટે, સાહેબે કીધું એમ બીયુ બિલ્ડિંગ યુઝનો બી જે નિયમ છે, 2005 પહેલાં અથવા 2002ની પહેલાં ભૂકંપ આવ્યો પહેલાં આવા કોઈ નિયમો હતા નહીં. અને એ જૂની બિલ્ડિંગો હતી ત્યાં આગળ બીયુ પરમિશન પણ નથી મળતી, અથવા તો નગરપાલિકા અથવા ગ્રામ પંચાયતની અંદર જે અમદાવાદની અંદર અત્યારે ભરી ગઈ છે અત્યારે મોટાભાગની ગ્રામ પંચાયત, મોટું અમદાવાદ એટલે બૃહદ અમદાવાદ મેટ્રો સિટી બન્યું એટલે નવો વિસ્તાર, બોપલ હોય કે બીજી નગરપાલિકા હોય, તો એ લોકોમાં પહેલાં બીયુનો અને આ ફાયર સેફ્ટીના એવા નિયમો હતા નહીં. અને એ લોકોની હોસ્પિટલો કે બીજી બિલ્ડિંગો જ્યારે આમાં ફરી ગઈ ત્યારે ચોક્કસ ગુજવાડો ઊભો થયો છે. મેઇન પ્રોબ્લેમ એ છે કે હાઈકોર્ટ કોઈપણ કારે એટલા માટે નથી માનતી કે વારે ઘડીએ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થાય છે અને મોટો આગ લાગે છે. એમાં આપણે જોઈએ છીએ કે બાળકોની હોસ્પિટલ હોય એમાં વધારે પ્રમાણમાં કે બાળકો એકદમ જ્યારે કે આગ લાગે ત્યારે હોસ્પિટલમાંથી બહાર ન નીકળી શકે. એ સિવાય પેશન્ટ હોય તો પણ, એ મોટી ઉંમરના પેશન્ટ હોય તો બહાર ના નીકળી શકે, અથવા અશક્ત હોય આઈસીયુની અંદર એનઆઈસીયુની અંદર હોય તો આ પેશન્ટોને તકલીફ પડતી હોય છે. એટલે હાઈકોર્ટ જેમ ડાયરેક્શન આપે છે એમ ક્યાંક ને ક્યાંક એસ્ટેટ વિભાગ અથવા તો આપણું કોર્પોરેશન છે એમાં ચેન્જ કરતું હોય છે. હવે ચોક્કસ હું એવું માનું છું કે સૌ અત્યાર સુધી જેના જેના આઈસીયુ ઉપર હોય અથવા તો એનઆઈસીયુ ઉપર હોય એ કંઈ રાતોરાત તો નીચે આવવાના નથી, એમને હોસ્પિટલ બંધ કરવા સિવાય બીજો કોઈ વારો આવે નથી. એટલે આના એક એસોસિએશન છે જે તમામ હોસ્પિટલોનો એક એસોસિએશન છે અમદાવાદનો, અને 800-900 1000 કદાચ એનાથી વધારે પણ હોસ્પિટલો હશે અમદાવાદની, અને એનું એક એસોસિએશન છે. એ આના માટે માર્ગદર્શન આપીને સરકારની સામે ક્યાંક ને ક્યાંક રજૂઆત કરતું હોય છે. હું એવું માનું છું કે આમાં જે અમુક નિયમો છે એ યોગ્ય છે. હું એવું માનું છું કે ભાઈ ફાયરના જે અમને સાધનો મળે છે કોર્પોરેશન આપે છે અથવા કોર્પોરેશનના નિયમ પ્રમાણે અથવા ફાયર સેફ્ટીના નિયમ પ્રમાણે જે કરે છે એમાં ધારો કે ઓક્સિજન અથવા જે સ્પ્રે છાંટવાનો હોય ફાયર લાગે ને આપણે ગેસ છોડવાનો હોય તો એ એક્સપાયરી ના થયેલો હોવો જોઈએ, એમાં દર વર્ષે એમાં ગેસ એક્સચેન્જ કરાવવાનું હોય, એ વસ્તુ બરાબર છે. ક્યાંક ને ક્યાંક તમે એવી બિલ્ડિંગ બનાવી દીધી હોય કે આગ લાગે ત્યારે ઝડપથી તમે બહાર ન નીકળી શકો તો એ પણ નિયમો બરાબર છે. એટલે ડોક્ટરો મોટાભાગના નિયમો પાળવા તૈયાર છે, પણ અમુક નિયમો એવા છે ડોક્ટરો ઈચ્છતા હોવા છતાં પણ એનું સંપૂર્ણ પાલન થઈ શકે એવું નથી. એટલે આ કોન્ટ્રાસ્ટ ઊભો થયો છે અને આ કન્ફ્યુઝનની અંદરથી બહાર નીકળવા માટે કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે વારંવાર વાત થાય છે, પણ અધિકારીઓનું કેવું એવું છે કે ભાઈ હાઈકોર્ટ અત્યારે અને સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે જે સૂચન કર્યું છે એ પ્રમાણે અમારે કરવાનું રહેતું હોય છે. અમારે વારંવાર સુપ્રીમ કોર્ટમાં જવું પડતું હોય છે, શું જવાબ આપવો ત્યારે અમે એ જવાબ કઈ રીતે લખવો એ પણ વારંવાર અમે લોકો પછી ચેન્જ થતું હોય છે. ઘણી વખત બીયુ પરમિશન પહેલા એવું હતું કે બીયુ પરમિશન પહેલા નતું, તો હવે જ્યારે હાઈકોર્ટમાં જાય આ અધિકારીઓ અથવા સુપ્રીમ કોર્ટમાં જાય ત્યારે એમ બાહેધરી લઈને સુપ્રીમ કોર્ટ માંગે છે કે તમે તમારા બધા જ એકમોને કહી દીધું કે તમે બીયુ પરમિશન વારામાં જ રહો છો, તો અત્યાર સુધી તો બીયુ પરમિશન હતું જ નહીં, તો બધા જ લોકો તો પછી બીજે ક્યાં બીજે વસવાટ કરવા જાય. એટલે આ કોન્ટ્રાવર્સી ઊભી થઈ છે અને આ કોન્ટ્રાવર્સીમાંથી બહાર નીકળવા માટે ઘણી બધી મિટિંગો થઈ છે. આજે જ બપોરે અમારા ભારતીય જનતા પાર્ટીનું ડોક્ટર સેલનું સંગઠન હતું એના વચ્ચે બી એક મિટિંગ થઈ છે અને ડોક્ટરોને આમાંથી જેટલી રાહત આપી શકાય
એની વિચારણા પણ થઈ છે. તો આવનારા દિવસોની અંદર જે વ્યવહારુ ઉપાયો હોય એ બધા ડોક્ટરો કરશે, પણ અવ્યવહારુ ઉપાય હોય કે ભાઈ બિલ્ડિંગ જ એવા વર્ષો જૂની હોય જ્યાંથી સીડી બીજી ન બની શકી હોય, એ નીચે ન આવી શકે આઈસીયુ, ઓપરેશન થિયેટર બીજા મારે ત્રીજા મારે ચોથા મારે કોમ્પ્લેક્સ હોય તો 7 માળનું ને 10 માળનું કોમ્પ્લેક્સ હોય, ઓપરેશન થિયેટર સૌથી ઉપર ના મારે હોય તો એના માટે શું કરવું? એટલે મોટાભાગે તો કોર્પોરેશને એક ફોર્મો બહાર પાડ્યો છે કે તમે એવી સુવિધા કરો કે આગ લાગે છતાં પણ ક્યાંક ને ક્યાંક પેશન્ટોને નુકસાન ન થાય એવી બાહેતરી પત્ર આપો. એટલે બાહેતરી પત્ર દરેક ડોક્ટરો અને દરેક હોસ્પિટલ વાળા આપવા તૈયાર છે, અને બાહેતરી પત્રો અપાઈ અને સબમિટ થઈ ગયા પછી શું થાય છે એનો આગળ આપણને આવનારા દિવસોમાં ખબર પડશે. નિરજભાઈ, આપની પાસે માંગીશ કે જે પ્રમાણે આ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે પરિસ્થિતિ આપણે કોરોનાના સમયગાળામાં જોઈ ત્યારથી લઈને અત્યારના સમયગાળામાં ઘણો બધો કહેવાય કે વિલંબ જોવામાં આવ્યો છે, એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આટલી રાહ શા માટે જોવામાં આવી તંત્ર દ્વારા? કોમલબેન, કોર્પોરેશનના અધિકારીઓએ ખોટી વાત કરી છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે બે ઘટનાઓ સૌથી મોટી બની કે આઈસીયુમાં આગ લાગી અને સુરતમાં બાળકો એક પ્લે હાઉસમાં હતા ત્યાં આગ લાગી, આ બંને સમય પછી હાઈકોર્ટે સતત સરકાર ઉપર વાત ઊભી કરી કે તમે આમાં શું કરવા માંગો છો. સરકારે એ વખતે એફિડેવિટ કરીને એવું કહી દીધું કે અમે આગની વ્યવસ્થા આવી રીતે ઊભા કરવાના છીએ કે જેમાં દરેક બિલ્ડિંગમાં આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. દાખલા તરીકે દરેક બિલ્ડિંગ ની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 1 લાખ લીટર નો પાણીનો ટાંકો મૂકીશું, દરેક બિલ્ડિંગ ની અગાસી ઉપર 50,000 લીટર નો પાણીનો ટાંકો, દરેક બિલ્ડિંગમાં કઈ કઈ વ્યવસ્થા કરવી એની એક સાથે અધિકારીએ સિંગલ એફિડેવિટ આપી દીધી. આના કારણે એવું થયું કે જે બિલ્ડિંગ ટુ બિલ્ડિંગ કેસ ટુ કેસ જોવું પડે એવું હતું એ રાજ્ય સરકાર નિર્ણય કરી શકી નહીં. દાખલા તરીકે એમણે એવું કરવાની જરૂરિયાત હતી કે જે બિલ્ડિંગો આજની તારીખે બની ગયેલા છે એની વ્યવસ્થા હશે. દાખલા તરીકે હું કહી શકું કે જે બિલ્ડિંગમાં ચોથા માળે પાંચમા માળે છઠ્ઠા માળે હોસ્પિટલ ચાલે છે એ માટેની વ્યવસ્થા આ પ્રકારની છે. એવું કહી શકું કે જે બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ ની વ્યવસ્થા થઈ શકે એમ છે એની માટે અમે આકારણ કર્યું છે. એકચ્યુઅલી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકારે બનાવેલા કાયદાનું પાલન થાય છે કે નહીં એ જોવા માટેની વ્યવસ્થા છે. રાજ્ય સરકારે કાયદો કેવો બનાવ્યો એ માટે હાઈકોર્ટ નથી. રાજ્ય સરકારે જે બિલ્ડિંગ ની અંદર આઈસીયુ નથી, જે બિલ્ડિંગ ની અંદર માત્ર ઓપીડી ઓપીડી થાય છે એના નિયમો જુદા બનવા જોઈએ, જે શાળાઓની અંદર કેમિકલ. જી, લાગી રહ્યું છે અવાજ નથી આવી રહ્યો આમનો. પ્રફુલભાઈ, આપને પાસા માંગીશ કે જે પ્રમાણે આ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે ત્યારે એક નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે આઈસીયુને જે છે તે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાવવામાં આવે તે પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે, એટલે ડોક્ટરો આ નિર્ણયને લઈને ઘણા ચિંતામાં મુકાયા છે ને તે લોકોમાં રોષ પણ એટલો જ જોવા મળ્યો છે કે આઈસીયુ કેવી રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાવવામાં આવે. કારણ કે આઈસીયુ સ્વાભાવિકપણે જ્યાં શાંત વાતાવરણ હોય અને જ્યાં ચહલપહેલ ઓછી થતી હોય એવા જગ્યાએ આઈસીયુ બનાવવામાં આવતું હોય છે, અને જો ગ્રાઉન્ડ ફ્લોરમાં આઈસીયુ રાખવામાં આવે તો પછી લોકોની અવન જવન પણ વધી જતી હોય છે, તો પછી આઈસીયુ કેવી રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાવવું એ શક્ય છે? ડોક્ટરોની એ દલીલમાં જે દલીલો 3-4 થઈ છે એમાં કેટલીક દલીલો સાચી છે કે ભાઈ એક તો જાણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જગ્યા જ નથી હોતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મોટા ભાગની હોસ્પિટલોમાં પાર્કિંગ હોય છે, અને બીજું એની સાથે ડૉક્ટર સહમત નથી કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ અમારે આઈસીયુ હોવું જોઈએ અને સાથે ઓપરેશન થિયેટર હોવું જોઈએ, એ લોકોને શક્ય લાગતું નથી. બીજું એક નિયમ એવો કર્યો છે કે આઈસીયુમાં કાચ ન હોવો જોઈએ. આ તો ખ્યાલ નથી આવતો કે આ કાચને ને આગને શું લેવા દેવા. ખરેખર તો કાચ છે ને, જો આગ લાગે ને ત્યારે જો તમે એકદમ ઝડપથી તમે કાચ ફોડી નાખો ને ધુમાડો બહાર જતો રહેતો હોય છે ને ત્યાંથી તમે ઝડપથી એને સુવિધા પહોંચાડી શકો છો. એટલે કાચ ને અને આગને શું લેવા દેવા એ હવે ફાયર બ્રિગેડવાળા જાણે. હવે બીજી આપણે આ સિક્કાની બીજી બાજુ જોઈએ ને તો ડૉક્ટરો પણ જે એમની હોસ્પિટલો ચલાવે છે ને એ ઘણી બધી જગ્યાએ શોપિંગ સેન્ટરોમાં સાંકડી જગ્યામાં એવી વિચિત્ર જગ્યાએ ચલાવતા હોય છે કે ત્યાં આગ લાગે તો માણસનો બચાવ પણ ના થઈ શકે એવી જગ્યાઓ હોય છે. ત્યાં પેશન્ટ લિફ્ટ પણ નથી હોતી,
જ્યાં પણ હોસ્પિટલ કરવાની હોય શોપિંગ સેન્ટરમાં ત્યાં પેશન્ટ લિફ્ટ ફરજિયાત હોવી જોઈએ. કારણ કે માની લો કે એક પેશન્ટ ગંભીર થઈ ગયો, એને બીજી જગ્યાએ લઈ જવો છે કે ઓપરેશન થિયેટરમાં લઈ જવો છે કે MRIમાં લઈ જવો છે, તો એ જે નાનકડી લિફ્ટ છે એમાં પોટલું વાળીને મૂકતા હોય એવી રીતે દર્દીઓને મૂકતા મેં મારી નજરે જોયા છે. અને જ્યાં નીચે જઈને ભોંયતળીએ તો ત્યાં પેલો ગેટ બંધ હોય, પાર્કિંગની અંદર કોઈની ગાડી આડી પડી હોય, એ પાછો માણસને શોધીને આડી પડેલી ગાડી દૂર કરવી પડે કે જેથી એમ્બ્યુલન્સ નજીક આવી શકે. આગળ જે ગેટ હોય બંધ કરીને સિક્યુરિટી વાળો ચા પીવા જતો રહ્યો હોય, તો ગંભીર દર્દીઓ માટે આ બધી જે મિનિટો છે એ મહત્ત્વની મિટિંગ મિનિટો હોય છે, ત્યારે આ ડિસ્ટર્બન્સ ઊભો થતો હોય છે. એટલે હાઈકોર્ટ કેટલીક બાબતો સાચી જ કહે છે કે ભાઈ તમે પેશન્ટના જીવની સાથે ચેડા ના કરો, એના જીવન સાથે ચેડા ના કરો, એનો જીવ બચવો જોઈએ. એટલે હાઈકોર્ટ આ બાબતમાં સાચી જ છે, પરંતુ કેટલુંક અવ્યવહાર હોય એ અલગ વસ્તુ છે, પરંતુ સામે ડૉક્ટરો અને હોસ્પિટલ હોય તે કંઈ દૂધે ધોયેલા છે એવું હું ક્યારે કહેવા માગતો નથી. મેં જ્યાં શોપિંગ સેન્ટરનો દાખલો આપ્યો એમાં તો પેશન્ટો હેરાન થતા હોય છે. હવે બીજી વાત કરીએ કે હેલ્થની જે આખી બાબત છે શોપિંગ સેન્ટર સિવાય, કે બીયુની બીયુવાળી વાત છે, બીયુવાળી વાતમાં એવું છે, એક હું દાખલો આપું. કમલેશભાઈ, થોડા વર્ષો પહેલાં હેલ્થ લાયસન્સ માટે બીયુ ફરજિયાત થયું અને હાઈકોર્ટે આદેશ આપ્યો કે જે કોઈ ધંધાને તમે હેલ્થ લાયસન્સ આપો એ બિલ્ડિંગને બીયુ ફરજિયાત હોવું જોઈએ. હવે થયું છે, આજની તારીખે શું થયું છે કે અનેક ધંધા જેને હેલ્થ લાયસન્સની જરૂર છે હેલ્થ લાયસન્સ લીધા વગર જ ચાલે છે, અને લાંચિયું હેલ્થ ખાતું ત્યાં જઈને હપ્તા લઈ આવશે કે ભાઈ તમારી પાસે હેલ્થ લાયસન્સ વગર ચાલવા દઈએ છીએ એટલે તમારે અમને હપ્તો આપવાનો છે. એ પરિસ્થિતિ આવતા સમયમાં હોસ્પિટલોમાં ના થઈ જાય તો સારું, એ પણ જોવાનું રહેશે. જે કમલેશભાઈ આપની પાસે માંગીશ કે જે પ્રમાણે આ સવાલ થઈ રહ્યો છે કે આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેવી રીતે લાવવું, ત્યારે સવાલ એ પણ થાય કે જ્યારે આઈસીયુ વોર્ડની વાત આવે ત્યારે આઈસીયુ વોર્ડની નજીક જ ઓપીડી ઓપરેટ થતી હોય છે, ઓપરેશન થિયેટર પર એની નજીક જ હોતું હોય છે, ત્યારે આઈસીયુને જો નીચે લાવવાની વાત છે તો ડૉક્ટરો દ્વારા એ પણ દલીલ કરવામાં આવી છે કે જો આઈસીયુ નીચે લાવવામાં આવશે તો પછી શું અમારે ઓપરેશન થિયેટર પણ અમારે નીચે લાવવું, કારણ કે બંને જોડે જોડે જ હોતા હોય છે અને કાર્યરત હોતા હોય છે, ત્યારે શું હવે એ પ્રકારનો પણ નિર્ણય આવી શકે છે આગામી સમયમાં? નહીં, ચોક્કસ ભાઈએ કીધું એ વાત હું કરું એમની પછી, એવું સ્પષ્ટ કહું કે કોર્પોરેશન એ વાત સાથે તૈયાર થઈ છે. પ્રિફરેબલ જો આઈસીયુ નીચે હોય તો ઠીક છે, ન હોય તો પછી એના ઓપ્શન કે ત્યાં આગ લાગે તો કેવી રીતે બહાર નીકળી શકાય, શું કરવાનું, આ માટે કોર્પોરેશન તૈયાર છે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટના ચેરમેન દેવાંગભાઈ દાણી છે, એમની જોડે મારે હમણાં જ કલાક પહેલાં વાત થઈ, તો કે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ક્યાંય એવું ફોર્સપૂર્વક નથી કહેતું કે તમારે આમ જવું જોઈએ, પરંતુ ચોક્કસ ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ ના થાય, શોર્ટ સર્કિટ થાય તો જેમ લાઇટ સ્વિચની વાત કરી તો ELCB જે હોય છે ને કે એવી સ્વિચ આવે છે કે જે ક્યાંક શોર્ટ સર્કિટ થાય અથવા ક્યાંક કંઈક ધુમાડો થાય અથવા કંઈક પણ આગ લાગે તો ઓટોમેટિક ટ્રીપ થઈ જાય અને એના કારણે આગ પ્રસરતી અટકી જાય. તો આવું ક્યાંક જે તકેદારીની વાત કરી છે, ડૉક્ટરો બધી જ રીતે તૈયાર થયા છે. હા, હું એવું માનું છું કે સરકારી હોસ્પિટલો પણ એવી છે કે જે ત્રીજા મારે ચોથા મારે હોસ્પિટલમાં અંદર ક્યાંક ને ક્યાંક NICU હશે, ICU હશે, કેમ કે મોટી એમ્સ ને બધી હોસ્પિટલો પણ નીચેના પહેલા મારે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર તો પાર્કિંગ છે એમને SVPમાં એવું, એટલે મોટી મોટી હોસ્પિટલો બી સરકારની એવી હશે કે જ્યાં આ આ વસ્તુ પ્રિફરેબલ નથી. એટલે સરકાર પણ એવું માને છે કે ભાઈ બધી જ જગ્યાએ એવું નહીં, પરંતુ હવે નવા હોસ્પિટલ બને ત્યારે નવા નોર્મ્સ પ્રમાણે બીયુ જે રીતે માગતા હોય એ રીતે માગે, નવું સર્ટિફિકેટ આપવા માટે ફોર્મ સી આપવા માટે, અથવા તો નવી કોઈ હોસ્પિટલ બનતી હોય તો એના નોર્મ્સ જુદા બનાવે, એ વસ્તુ બરાબર છે. બાકી ભારતીય જનતા પાર્ટીનું અમારું સંગઠન છે, ડૉક્ટર સેલનું છે, મેડિકલ સેલ ચાલે છે, એ પણ આના માટે કોર્પોરેશનના અધિકારીઓ સાથે વારંવાર મળે છે, આપણા આરોગ્ય મંત્રીશ્રીને મળે છે અને આરોગ્ય મંત્રીને સમજાવવાની કોશિશ કરી, એ લોકો બી સમજે છે કે વ્યવહારુ વસ્તુ નથી, એ વ્યવહારુ થવાનું જ નથી. અને પછી હોસ્પિટલ એવી છે કે ગામની બહાર તો જઈને બેસે નહીં, રહેસાણ વિસ્તાર હોય ત્યાં આગળ નજીકમાં જ હોસ્પિટલ જોઈતી હોય છે, ઘણા બધાને દૂર જવું પણ પોસાતું નથી,
પેશન્ટોને રહેઠાણ વિસ્તારમાં બી ઘણી એકવાર વસ્તે એવો નિયમ આવ્યો હતો પ્રભુલભાઈ કે બીયુ પરમિશન બે પ્રકારનું હોય, એક રહેઠાણનું બીયુ પરમિશન હોય, એક હોસ્પિટલનું એટલે કોમર્શિયલ બીયુ હોય. હવે જે અમારો હોસ્પિટલનો રાઈટ હતો કે તમે રહેઠાણના વિસ્તારમાં બી તમે હોસ્પિટલ બનાવી શકો, આવો એક નિયમ હતો કે કેમ કે વસ્તી જ્યાં રહેતી હોય ત્યાં નજીકમાં હોસ્પિટલ હોય તો એમને લાભ મળે, પેશન્ટોને લાભ મળે એટલા માટે. હવે પછી ધારો કે રહેઠાણનું બીયુ હોય તો તમે હોસ્પિટલ બનાવી દીધી છે તો એનું પરમિશન નથી મળતું, તો એ પણ અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી તો કોર્પોરેશન વાળા તૈયાર થયા ભાઈ રહેઠાણનું બીયું હોય તો પણ તમને અત્યારે સી ફોર્મ મળશે. એટલે આવા નાના મોટા ઘણા બધા ઇસ્યુ છે, પરંતુ હું એવું માનું છું કે દરેક ડૉક્ટર બે દરકાર રાખતા નથી, પોતે પોતાની હોસ્પિટલ ચલાવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સભાન અવસ્થામાં ચલાવતા હોય છે. બીજા ધંધાઓને હું એવું શ્યોરિટી નહીં આપું કદાચ, પરંતુ ડૉક્ટરો તકેદારી રાખતા હોય છે, ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ ના થાય એનું પણ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આકસ્મિક એવું કંઈ નહીં, હોસ્પિટલોમાં બીજે પણ આગ લાગતી હોય છે, ઉદ્યોગોની અંદર પણ આગ લાગતી હોય છે, તો બધી જ પ્રકારે આવા પ્રોબ્લેમ થાય છે. ત્યારે પ્રોબ્લેમની સામે સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે જે સૂચનો કર્યા હોય એમાં વ્યવહારુ સૂચનો હોય તો કદાચ એ લોકો અમલ કરી શકે, બાકી અવ્યવહારુ સૂચનો હોય તો ચોક્કસ કોઈ પણ બિઝનેસમેન, ડૉક્ટર નહીં, કોઈ પણ બિઝનેસમેન આને એ અમલમાં નહીં મૂકી શકે. એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશને અથવા તો અમદાવાદ કોર્પોરેશનને કંઈક જુદો નિયમ હોય, બરોડાનો કંઈક જુદો નિયમ હોય અને સુરતનો કે રાજકોટનો કંઈક જુદો નિયમ હોય, આવું પણ થતું હોય છે. એટલે ચોક્કસ પ્રિફરેબલ આઈસીયુ કોર્પોરેશન બી એવું કહે છે, હવે નવું આઈસીયુ બને અથવા તો પ્રિફરેબલ હોય તો ગ્રાઉન્ડ ફ્લોર અથવા તો ફર્સ્ટ ફ્લોર ઉપર રાખે, બાકી ન હોય તો એ જે તકેદારી રાખવાની છે, ક્યાંક ને ક્યાંક આગ લાગે તો એમાં સહેલાઈથી પેશન્ટો બહાર નીકળી શકે. હવે અત્યાર સુધી કોરોનામાં શું થતું હતું પ્રભુલભાઈ, અમારે આઈસીયુ એકદમ બંધ હોવું જોઈએ અને આઈસીયુની અંદર બીજા કંઈ એર અને જમ્પ્સ ના આવે એવું હોય. હવે એમાં એવું થતું હતું કે ત્યાં આગળ આઈસીયુની અંદરથી બહાર નીકળતો હોય તો પેલા થમ્સ લોકેટ્સ લોક હતા, એટલે તમે થમ્બ મારો તો જ એ લોક ખુલે અને દરવાજો ખુલે. હવે અમુક પેશન્ટોને ખબર જ ના હોય અને આઈસીયુમાં આગ લાગી અને દોડવા જાય, દરવાજો ખોલવાની કોશિશ કરે તો પણ ખોલી ન શકે. એટલે આવું ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ થતી હોય અને એના કારણે ક્યાંક ને ક્યાંક વધારે લોકોને જાન ગુમાવવાનો પણ વારો આવે, તો આવા ક્યાંક ને ક્યાંક નિયમો હોય તો ક્યાંક ને ક્યાંક ડૉક્ટરો પણ હવે સભાન થઈ ગયા છે કે ભાઈ ભલે ક્યાંક ને ક્યાંક આપણે જે મેડિકલ ટર્મિનોલોજી પ્રમાણે જે આઈસીયુ હોવું જોઈએ, એનઆઈસીયુ હોવું જોઈએ, એની સાથે સાથે એવા કોઈ પણ નિયમ્સ બી રાખવા પડશે કે ક્યાંક ને ક્યાંક પેશન્ટને આગ લાગે અથવા તો આકસ્મિક કંઈક અકસ્માત થાય તો એ ઝડપથી બહાર નીકળી શકે. પ્રફુલભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ નિયમોની જ્યારે વાત આવતી હોય છે, જ્યારે બીયુ પરમિશનની વાત આવે, ફાયર એનઓસીની વાત આવે, ત્યારે જ્યારે જ્યારે આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવતો હોય છે અને સર્ટિફિકેટ લઈને તપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે આ બધી વસ્તુઓ નથી થતી હોતી, જ્યારે સામાન્ય પરિસ્થિતિ હોય છે ત્યારે કોઈપણ પ્રકારની તપાસ હાથ નથી ધરવામાં આવતી અને જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે જ આ તપાસનો દોર શરૂ કરવામાં આવતો હોય છે, એટલે સવાલ એના ઉપર પણ થઈ રહ્યો છે. કોમલ, કોરોના વખતે નવરંગપુરાની જે હોસ્પિટલમાં આગ લાગી અને પેશન્ટો બળી અને દેવલોક પામ્યા, એની તપાસ ક્યાં પહોંચીને શું થયું ક્યાં કશું બહાર આવે જ છે. એ પછી હમણાં તમે જુઓ કે પરિમલ ગાર્ડન પાસે એક બાળકોની હોસ્પિટલમાં આગ લાગી, એમાં પ્રસૂતા સ્ત્રીઓ હતી અને નવજાત શિશુઓ, તાજા જન્મેલા બાળકો હતા, એને લઈ અને લોકોને ભાગવું પડ્યું હતું. અને એ બિલ્ડિંગ તો એવું છે કે 3 વર્ષ પહેલાં ત્યાં આગ લાગી હતી ને એ જ બિલ્ડિંગનો બી બ્લોક અલગ છે, પણ એ સેમ બિલ્ડિંગમાં ફરી આગ લાગી. એટલે જ્યારે ઉપરના માળે જ્યારે હોસ્પિટલ હોય અને નવજાત શિશુને લઈને ભાગવાનું થાય ત્યારે કેટલી ખરાબ પરિસ્થિતિ હોય એ આપણે કલ્પી શકીએ છીએ. હવે આ જે નિયમોની તમે વાત કરો છો એ આખો એક રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ બિલ્ડિંગ કોડ છે અને નેશનલ બિલ્ડિંગ કોડની અંદર ચોક્કસ પ્રકારે બિલ્ડિંગના નોર્મ્સ નક્કી કરવામાં આવ્યા છે, તમામ બાબતો નક્કી કરવામાં આવી છે. રસ્તાની પહોળાઈ કેટલી હોવી જોઈએ, હોલ્ડિંગ્સ કહેવાય કઈ દિશામાં હોવું જોઈએ, 4 રસ્તાથી હોલ્ડિંગ કેટલું દૂર હોવું જોઈએ ત્યાંથી લઈ અને બિલ્ડિંગનું આખું સ્થાપત્ય કેવું હોવું જોઈએ, બિલ્ડિંગ કેવું હોવું જોઈએ એના નિયમો એમાં છે. એના પરથી આપણે ત્યાં GDCR બને છે, બાંધકામના કાયદાની ચોપડી બને છે, જે દર 3 વર્ષે કે 5 વખતે એમાં સુધારા વધારા સાથે બહાર પડતી હોય છે. એ GDCRના નિયમો હોય છે, એ નેશનલ બિલ્ડિંગ કોડ ઉપરથી આવેલા હોય છે અને નેશનલ બિલ્ડિંગ કોડની અંદર ફાયરના નોર્મ્સ આપેલા છે અને એ ફાયરના નોર્મ્સ એટલા કડક છે કે કોઈ પણ માણસની
જાનહાનિ આગના કારણે ના થવી જોઈએ તમામ બિલ્ડિંગો છે, માત્ર હોસ્પિટલોનું નહીં. હવે જે વાત કરી આપણે હોસ્પિટલોની, કે હોસ્પિટલની અંદર જે દર્દી હોય છે અશક્ત હોય છે, ઘણી વખત તો બેભાના હાલતમાં હોય છે, આઈસીયુમાં ભાગી શકાય પરિસ્થિતિ નથી થતી, વેન્ટિલેટર ને બધા જાત જાતના સાધનો લગાવેલા હોય છે, અને ત્યાં થમસી ખુલ્લી શકે ને એવા બારણાઓ નહીં રાખવા જોઈએ, સાદા બારણાઓ રાખવા જોઈએ, કે જેથી માની લો કે એના પાંચ જે ત્યાં એટેન્ડન્ટ હોય એના થમ્સથી જ ખુલતું હોય, ને પાંચમાંથી એકય હાજર ના હોય, અથવા તો હાજર હોય એ ભાગી જાય તો પછી કોઈનાથી બારણું ખુલે જ નહીં. એટલે ત્યાં એવા એટલા બધા અદ્યતન સાધનો ના રાખવા જોઈએ કે સામાન્ય માણસ હોય એને ઓપરેટ ના કરી શકે. જી, આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે આ ફાયર સેફ્ટીના નવા નિયમોનું ઘડતર કરવામાં આવ્યું છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ જે નિયમોનું ઘડતર કરવામાં આવ્યું છે તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવે છે કે કેમ. હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું, ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.